subscribe now and press the bell icon. Never miss an update. તો વાત આવે છે સૂર્યના અશુભ બનવાની. તો તુલા રાશિ જે શુક્રની છે, સૂર્ય અને શુક્રને બરોબર પ્રેમ નથી, થોડા સમ છે એકબીજાથી, અથવા એવું કહેવાય કે શત્રુ જ ભાવ છે, તો ત્યાં તુલા રાશિમાં સૂર્ય નીચનો બને છે, તો તે સૂર્યની શુભ ફળ આપતી બાબતોથી વ્યક્તિને દૂર રાખે છે. એવી જ રીતે શુક્રની વૃષભ રાશિ છે, બે નંબરની રાશિમાં સૂર્ય લખ્યો, તે પણ થોડો સમ અથવા તો અશુભ ગણી શકાય કે સારું ફળ ન આપવાવાળું ગણાય. એવી જ રીતે શનિ અને સૂર્ય પિતા પુત્ર છે. શનિની રાશિમાં સૂર્ય અહીંયા પણ થોડો અસ્તનો અને અશુભ બને છે, એટલે મકર રાશિ 10 નંબરમાં લખ્યો હોય સૂર્ય જેની પણ કુંડળીમાં, તે પણ એટલો વિશેષ ફળદાયી હોતો નથી, અને 11 નંબરમાં પણ વિશેષ ફળદાયી હોતો નથી, થોડો અસ્તનો હોય તે પ્રકારનું તે ફળ આપે છે. માટે જન્મકુંડળીમાં અશુભ ફળ મળી શકે એ બી આ 4 રાશિઓ છે, બાકી અન્ય રાશિઓમાં સૂર્ય ફળદાયી બને. હવે જે આપણે સ્થાનોની વાત કરી, કયા સ્થાનોમાં સૂર્ય શુભ ફળદાયી કહેવાય, ક્યાં અશુભ કહેવાય? હવે એવું કહેવાય સૂર્ય માટે, શાસ્ત્રમાં એવું કહ્યું છે કે તે ગ્રહોનો રાજા છે, બધી દિશાઓનો જનક છે, બધી ઋતુઓનો જનક છે. તો આપણી કુંડળીના 12 ભાવમાં 12 સ્થાનોમાં 12 દિશાઓ બતાવી છે અલગ અલગ. સૂર્ય બધી દિશાઓનો રાજા છે, કુંડળીના કોઈ પણ ભાવમાં કોઈ પણ સ્થાનમાં તે અશુભ બનતો જ નથી. આવો કોઈ ગ્રહ છે જ નહીં એ સૂર્યને આ ઉપમા ઋષિઓએ આપી છે, બહુ સમજી વિચારી અને આપી છે. તેનું તેજ ક્યાંય ઓછું થતું નથી, આપણને દેખાય ના દેખાય, રાત પડે તો સૂર્ય ન દેખાય, પરંતુ તેનું તેજ ક્યાંય ઓછું થતું નથી, એનો પ્રભાવ જગત ઉપર એમનો એમ જ હોય છે. ત્યારે ચંદ્રનો સમય હોય એટલે ચંદ્રની શીતળતા આપણને મળે, પણ બીજા કોઈ દેશોમાં અન્ય જગ્યાએ જગતમાં સૂર્યનો પ્રભાવ તો એમનો એમ હોય. એટલે કુંડળીના 12 ભાવમાં ઘણી જગ્યાએ પુસ્તકોમાં અખબારોમાં એવું વાંચવા મળે છે, ઘણા લોકોએ એવી માન્યતાઓ ફેલાવી છે કે અમુક અમુક ભાવોમાં સૂર્ય નબળો ગણાય, સૂર્યને માટે કોઈ ભાવ કોઈ દિશામાં ક્યાંય નબળો થતો જ નથી. સૌથી પહેલો ઉપાય એવું કહે છે કે સૂર્ય એટલો દયાળુ છે, એટલે જ એને જીવનદાતા કહ્યું, તેના પ્રકાશમાં પણ બેસો ને તો નૈસર્ગિક તેજ વધે છે. ઘણા એવા દાખલા આપણે ઋષિમુનિઓના કે એવા ગુરુઓના જોયા છે જેને ભોજન નથી કર્યું જીવન પર્યંત, કેવળ સૂર્યપ્રકાશ ઉપર જીવિત છે. આ સૂર્યપ્રકાશ આપણે ગ્રહણ કરીએ ને તો તે આપે છે. જો આપણે ના લઈએ, આ દેવોનું કામ આવું છે, તમે લેશો તો એ આપશે, તમે દ્વાર બંધ રાખશો અંતરના તો એ નહીં આપે, ભલે તમને અજવાળું દેખાય છે. એમ આપણે સૂર્યને એક આરાધના કરતા હોય તેવા ભાવથી તેનું તેજ લેવાનું છે, ગ્રહણ કરવાનું છે. જગતમાં બધું અહીંયા કેટલું પડેલું છે, આપણે કેટલું લઈ શકીએ છીએ એવી વાત છે. સૂર્યના તેજમાં બેસવું, સૂર્ય મંત્ર જાપ કરવા, સૂર્યના મંત્ર સામાન્ય પણ તમામ જગ્યાએ આપણને મળે, જેમ કે ઓમ આદિત્યાય નમો નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ દિવાકરાય નમઃ, સૂર્યના નામ આવડે ને ઓમ સૂર્યાય નમઃ, આવા સામાન્ય સરળતાથી આવડી શકે તેવા તેના મંત્રો છે. સૂર્યપ્રકાશમાં બેસી અને મંત્ર જાપ કરો, સૂર્યનારાયણને જળ અર્પણ કરવું, તેના તે વખતે પણ મંત્ર જાપ કરવો, તેનાથી પણ આપણું તેજ વધી શકે, સૂર્યના આશીર્વાદ મળી શકે. સૂર્ય માટે ગાયત્રી મંત્ર જાપ કરવો, ઘરમાં ગાયત્રી હવન કે એવું કરાવવું, ગાયત્રી હવન થતા હોય ત્યાં ભાગ લેવો, ગાયત્રી માતાની ઉપાસના કરવી, આ પણ એક સૂર્યનો મહામંત્ર છે જે ગાયત્રી મંત્ર છે. કોઈક વાર એવી વાત નીકળશે તો જણાવીશું કે ગાયત્રીની માતાને અને સૂર્યને શું સંબંધ. બિલકુલ. હવે વાત એ છે, એવી રીતે શાસ્ત્રમાં સૂર્યના યંત્ર ધારણ કરી શકાય, સૂર્યના નંગ ધારણ કરાય છે કે જેને માણેક કહેવામાં આવે છે, તે પણ બહુ જરૂરિયાત હોય, અન્ય ઉપાયો કારગત ન નીવડતા હોય ત્યારે આપણે ધારણ કરી શકીએ છીએ. પરંતુ સૂર્યદેવ સ્વયં એવા છે, તેમના સાનિધ્યમાં જેટલું રહેવાય તેટલું રહીએ તો આપણને તેમનું બળ મળે છે.